सलाम, आ वीडियो बनावामां घनी ज मेहनत लागेली छे, तो आप सगलासी एक हम्बल रिक्वेस्ट छे कि आ वीडियो ने मेक्सिमम शेर करजो अने हमारी मेहनत ने सफल बनावजो। अरे आऊ छु, आ कोने इतनी उतावल आवी छे सवार मां? आ डोरबेल नो आवाज तारा काने नहीं पड़तो सु? खुदा ना वास्ते मोबाइल मांसी बाहर आओ, मोबाइल नी बाहर भी एक दुनिया छे। अरे आऊ छु, सबर करी जाओ। મારા મુસ્તફા ની સગાઈ ફિક્સ થઈ ગઈ અને મને જ નથી ખબર। મને પણ નથી ખબર કે મારી એન્ગેજમેન્ટ કોની સાથે ફિક્સ થઈ છે। ચલો કઈ નહીં, તમે જેની પણ સાથે ફિક્સ કરી હોય મેક શ્યોર છોકરી એકદમ બ્યુટીફુલ હોવી જોઈએ, બિલકુલ કેટરીના કેફ જેવી। સચ્ચે આનું કોઈ જગ્યા પર ફિક્સ નથી કરો તમે લોકોએ? તો હમણાં સુધી શું મેં ફ્રેન્ચમાં બોલતી હતી? અરે કઈ જગ્યા ફિક્સ નથી કરું મારી માં, હમણાં તો બસ એને એજ્યુકેશન પર ફોકસ કરવા દે। એકવાર એનો એમબીએ કમ્પ્લીટ થઈ ગયું પછી આ બધું અમે સોચીશું, હમણાં તો બસ એને સ્ટડીઝ પર ફોકસ કરવું છે બસ। કાલે અમારા મોલ્લા ના બૈરાઓ ની મેરેજ હતી ને, આમ તેમની વાતો થતી હતી, વાત માંથી વાત નીકળી તો પેલી ફરીદા છે ને? કોણ ફરીદા? અરે પેલી બે ત્રણ તલાક વાળી ફરીદા યાર। જે મોટા મોટા ચશ્મા પહેરે છે, હમણાં 6 મહિના પહેલા જ ત્રીજી વાર એનો તલાક થયો, એ જ ને? હા બસ એ જ। એ કહેતી હતી કે તારો મુસ્તફા રોજ સાંજના ટાઈમ પર કોઈ છોકરીને એની બાઇકના પાછળ બેસાડી અને એના ઘર પાસેથી નીકળે છે। આ તું શું બોલે છે? મારો મુસ્તફા કોઈ છોકરીને લઈને ફરે છે? ફરતો નથી, કોઈ છોકરીને ફરાવે છે। હવે તો ભૂલી જાય ના એમબીએ ને, એ છોકરી આનું ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ થવા દે તો ખુદાનો શુકર માંજે। યા ખુદા, ઓ મુસ્તફાના પપ્પા સાંભળો છો, હમણાં અહીંયા આવો બાથરૂમમાંથી, આ જો તમારો છોકરો બહાર શું શું ગુલ ખીલાવે છે, હમણાં અહીંયા આવો। મુસ્તફાના પપ્પા નહીં સાંભળે, એ અત્યારે શેમ્પૂની બોટલમાં પાણી એડ કરવામાં બિઝી હશે। અને ઓ ફિઝાન્ટી માફ કરજો, બસ તમને કઈ કામ ધંધો નથી શું? તમે કઈ પણ બાજુ છે કઈ બી સાંભળો, જે હોય જ નહીં એ વાતને સાચી માનીને તમારી જેને હું રોજ કોઈ છોકરી સાથે દેખાઈ જાઉં છું? માથા વગર ના હોય, જેની વાતમાં કઈ દમ ના હોય, બસ વાત સાંભળવામાં સનસની લાગે। બાબુ સાચું બોલ, તું એના ઘર પાસે થી કોઈને લઈને નથી નીકળતો ને? એમના ઘર પાસેથી નીકળું છું, એ વાત સાચી, મારી બાઇક પાછળ પણ કોઈ બેસેલું હોય છે, બટ એ કોઈ છોકરી નથી, મારો ફ્રેન્ડ નિકુંજ છે, જે અત્યારની લેટેસ્ટ ફેશનના નામથી પોતાના બાલ યહાં લગ વધારા છે। એક તો તમારી મેનેજ ફ્રેન્ડ ફરીદાંતીને બોટલના બોટમ જેવા ચશ્મા, એમાં આય સાંજનો વક્ત એટલે સોને પે સુહાગા, મારા ફ્રેન્ડને છોકરી સમજીને આખા ગામમાં મારા નામની અફવા ફેલાવી બેસા છે। મને તો લાગે છે એક બે દિવસ જવા દો, મુબારકબાદીના પણ મેસેજ આવવા લાગશે મને। હા બેટા એકદમ સાચી વાત છે તારી, મને તો બે ત્રણ જણા કાલે ઓટલા બેઠકોમાં મુબારકબાદી આપી પણ દીધી, પણ ટેન્શન ના લે, મેં લોકોને મારી રીતે જવાબ આપી દીધા છે,
તો આ બધી વાતની તમને પહેલેથી ખબર જ હતી એમ ને? તો મને કીધું કેમ ના તમે? શું કહું તને બોલ. એક તો આ બધી ઓટલા બેઠકો મને મેનેજમાં આ જ બધું ચાલતું હોય છે. અખા દિવસ ઘરનું ને દુકાનનું કામ કરો, રાતે જરા ફ્રેશ થવા માટે ઓટલા બેઠકોમાં જાઓ અને અખા ગામની પંચાયત કરો. અરે પણ તમને ખબર છે કે ઓટલા બેઠકોમાં આવી જ બધી પંચાયત થાય છે, તો તમે અહીંયા ત્યાં જાઓ જ છો શું કામ? તો મેનેજમાં પણ ઓલમોસ્ટ આ જ બધું થતું હોય છે, તો શું હવેથી તું મેનેજમાં જવાનું બંધ કરી દઈશ? અરે મેં તો બસ એટલું કહું છું કે અહીંયા ફાલતુ પંચાયત થાય છે, તો તમે અહીંયા જવાનું બંધ કરી દો. અરે હું તો જરા માઇન્ડ ફ્રેશ કરવા વાસ્તે ત્યાં જાઉં છું, અને તમે બૈરાઓ પણ મેનેજમાં જઈને પોતાનો સ્ટ્રેસ થોડો કમ કરો છો. બટ અપને પોતાનો સ્ટ્રેસ કમ કરવા વાસ્તે થઈને કોઈ બીજાનો સ્ટ્રેસ એકદમ વધારી દેતા હોય છે. આ વાતનો અહેસાસ મને ગઈકાલે રાત્રે જ થયો. પણ આ ઘરની અપના ઘરની વાત હતી ને, એટલે મેં વાત પર ત્યાં જ ફૂલ સ્ટોપ મૂકી દીધું. પણ કાલે રાત્રે જ એક વાત હું રિયલાઇઝ પણ થયું મને, કે ઘણીવાર આપણે પણ આવી વાતોમાં રસ લઈ અને અફવાઓને હવા આપતા હોઈએ છીએ. પણ હવે એક વાત મેં નક્કી કરી છે કે આવી બધી અફવાઓમાં પડવાથી હું તો બહુ દૂર રહીશ, અને મારા ફ્રેન્ડ્સને પણ કહીશ કે કોઈની પણ આવી કઈ બી વાત મળે તો એને ફેલાવજો બિલકુલ ના. હા એકદમ સાચી વાત કરો છો ભાઈ આપ. અપને પણ મેનેજમાં જવાનું તો નથી છોડી શકતા, બટ વહા પર આવી ખોટી વાતો કે પંચાયત થતી હોય એને તો અપને રોકી શકીએ જ છે. અને સોરી દીકરા, કોઈની વાતને સાચી માનીને મેં તારી માના કાન ભરવા બેસી ગઈ, પણ મને તારી આવી કોઈ વાત મળે તો મારી ફરજ છે કે આવીને ડાયરેક્ટલી તને પૂછું અને પછી આગળ કોઈને વાત કરું. કઈ વાંધો નહીં આંટી, ચલો તમને મેં માફ કર્યા, બટ નેક્સ્ટ ટાઈમ આવી વાત તમારી પાસે આવે તો છોકરીનું નામ જરૂર લેતા આવજો. એ છોકરીને મારી સાથે ઇમેજિન કરીને આ લોકો મારી શાદીનું પણ કઈ વિચારી લે. ચાપ લો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આપની પાસે વિડીયો રિલેટેડ કોઈ સજેશન હોય યા તો પછી કોઈ સારો કન્સેપ્ટ હોય કે જેના પર વિડીયો બની શકે તો અમને 9327595252 પર કોન્ટેક્ટ કરજો. વસ્સલામ.